ગત વર્ષની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ઉપરવાસમાં વરસાદ ઓછો નોંધાતા મુક્તેશ્વર ડેમના પાણી તળિયે ચોટેલા જોવા મળ્યા છે. હાલ વડગામના ધાણાધાર પંથકના ખેડૂતોના જીવન માટેનો એકમાત્ર મુક્તેશ્વર ડેમના જળાશયો જમીનના તળિયે બેસી જતા ખેડૂતોના ખેતી સિંચાઈ માટે અને લોકોને પીવા માટે પાણીનો પોકાર ઉઠ્યા છે. ખેડૂતો દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં નિંદ્રાધીન તંત્ર દ્વારા અને સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. એકાદ મહિના પહેલાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરિયા દ્વારા મુક્તેશ્વર ડેમ અને વડગામ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી ત્યારે નર્મદાના પાણી મુક્તેશ્વર ડેમમાં પાણી છોડાવવા વાત કરી હતી. છતાં હજુ સુધી કોઈ ચોમાસું ચાલુ થવા છતાં પણ છોડાવવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી. વડગામ તાલુકાના ગામોના ખેડૂતોને મુક્તેશ્વર ડેમનું પાણી મળશે કે પાણી વગર પાક સુકાઈ જશે. ખેડૂતોની માગણી છે કે અમુ નાના ખેડૂતો પાક વીમા, પાક નિષ્ફળતા, કુદરતી આફતોમાં ખેડૂતોના પાકોને પારાવાર નુકસાન વેઠવું પડે છે. ગરીબ ખેડૂતોને ના છૂટકે ગંજ બજારમાં ઓછા ભાવે પાકને ભરવા પડે છે. ગરીબ ખેડૂત વધારે ગરીબ બનતા જાય છે ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ડેમનું પાણી નહીં મળતા ચોક્કસથી વડગામ ધાણાધાર પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મુક્તેશ્વર જળાશયના કર્મીઓ પણ ડેમનું પાણી ઓછું થતાં સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે, છતાં કયા ગજગ્રહના કારણે વડગામ તાલુકાને ડેમો પાણી વગર તલસી રહ્યા છે. અશોક રાણાવસિયા, ZSTV, બનાસકાંઠા. કેટલું દૂર છે તમારે? આજે હું વડગામ તાલુકાના ગામ તાજપુરા મકવાણા જેઠાભાઈ મોચીભાઈ હું ખેડૂત તરીકે બોલી રહ્યો છું. અહીંથી અમારે મુકેશ્વર ડેમ 2 કિલોમીટર દૂર છે. ખરેખર મુકેશ્વર ડેમનું પાણી પણ 2% થઈ ગયું છે અને ખેડૂતોને ખૂબ ત્રાહીમાન થઈ ગયા છે. આજે અમારા બોરો પણ ઘણા ખરા ફેલ થઈ ગયા, પાણી નીચે ઉતરી ગયો, નવા બોરો કરવા પડ્યા, એમાંય પણ તકલીફ પડે છે. ખરેખર આજે અમારે 1-3 કલાકમાં 1.5 કલાકમાં 1 વીઘો પાણી પીતું હતું, આજે 8 કલાકમાં 1 વીઘો પાણી પીવા છે. એટલી અમારે ખેડૂતોને ખૂબ મહાન તકલીફો પડે છે. આજે અમારે પાક ધિરોણ અમે લીધો હોય એ પાક ધિરોણ ભરવા માટે અમારા ગામ વ્યાજના પૈસા અમને મળતા નથી તો અમે કેવી રીતે ભરી શકીએ? ખરેખર સરકાર અમારા ઉપર થોડી દયા દ્રષ્ટિ કરી અને અમને હેલ્પ કરવા ખૂબ